કોરોના વાયરસથી જ્યારે સમગ્ર વિશ્વ ભયભીત છે ત્યારે કેરળમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચીનમાં રહેતા પોતાના બાળકોની માતા પિતા બોલાવી રહ્યા છે. વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવનાર ચીન પર સંકટના વાદળ ઘેરી રહ્યા છે. રાજકોટની એક વિદ્યાર્થીની પ્રિન્સી જારસાનિયા છેલ્લા એક વર્ષથી ચીનના નાનચાંગ શહેરમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. ગત બપોરે તે રાજકોટ તેના ઘરે પરત ફરી આવવા આવતા તેના પરિવારમાં આનંદની લાગણી સર્જાઈ છે. મીડિયા સાથે વાત કરતા પ્રિન્સે જણાવ્યું કે ચીનની પરિસ્થિતિ વિકટ છે અને ત્યાં જાહેર સ્થળોને સંપૂર્ણપણે બેન કરી દેવામાં આવ્યા છે. મોલ હોય કે ટુરિસ્ટ પોઈન્ટ હોય, કોઈ અન્ય જાહેર સ્થળને બેન કરી દેવામાં આવ્યા છે. ચાઇનીઝ તંત્ર લોકોને ઘરથી બહાર પણ ન નીકળવા જાહેર કર્યું છે. સ્કૂલ અને કોલેજ કેમ્પસને પણ સીલ કરી દેવામાં આવ્યા છે, જેથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ કોઈ સાથે સંપર્કમાં ન આવે. આ સાથે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રિન્સી જે વિસ્તારમાં રહે છે ત્યાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંપર્કમાં આવે ત્યારે 7-10 દિવસ પછી અસર દેખાડવાનું શરૂ કરે છે, જેમાં દર્દીને શરદી, ઉધરસ, તાવ, કફ, ખંજવાળ થાય છે. કોરોના વાયરસ સી ફૂડ ખાવાથી થાય છે. આ સાથે માંસાહાર ખાદ્યથી કોરોના વાયરસની શક્યતા વધતી હોય છે. ચાઇનીઝ સરકાર આ વાયરસને અટકાવવા કામ કરી રહી છે. ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. હાલ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ભારત ફરી રહ્યા છે, ત્યારે એરપોર્ટ પર તેઓનું સ્ક્રીનિંગ કરી બોડી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જો સામાન્ય હોય તો તેને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવે છે અને જો સામાન્ય ન લાગે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પ્રિન્સી ગયા વર્ષથી નાનચાંગ શહેર ગઈ હતી, જ્યાં 2018 વર્ષની બેચમાં 70-80 ભારતીય વિદ્યાર્થીઓ છે અને તે 3 ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભારત પરત ફરી હતી. આ સાથે પ્રિન્સે જણાવ્યું કે હાલ સ્પ્રિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેથી ચીનમાં વેકેશનનો માહોલ છે. આ સાથે પ્રિન્સે જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરી જવું જોઈએ અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાના આરોગ્યની સંભાળ રાખવી જરૂરી છે.